नमस्कार विद्यार्थियों, एपेक्स टीम માં આપણું હાર્દિક સ્વાગત છે. આપણો દાખલા નંબર 8 થી આપણે બાકી હતું. કલ્પના કંપની લિમિટેડ ના નીચે આપવામાં આવેલ તુલનાત્મક પત્રક ની વિગતો શોધો. બરાબર, સૌથી પહેલા આપણે આપણા જે કંઈ પણ છે એ દાખલા નંબર 8 કલ્પના કંપની લિમિટેડના નીચે આપવામાં આવેલ તુલનાત્મક પત્રકની ખૂટતી વિગતો શોધવાની કીધેલી છે. બરાબર, સૌથી પહેલા ખૂટતી વિગત શોધવાની કીધેલી હોય ત્યારે આપણે સૌપ્રથમ આપણી જે વિગત આપણને આપેલી છે ને એ પૂરેપૂરી વિગત પહેલા આપણે જોઈ જોઈ અને આપણા જવાબમાં લખી નાખવાની. બરાબર, ત્યાર પછી આપણી ખૂટતી વિગત છે એની આપણે ગણતરી કરી અને પછી આપણે એ શોધવાની છે. બરાબર, સૌથી પહેલા મને દાખલા નંબર 8 માં કલ્પના કંપનીનું તુલનાત્મક પત્ર કેવી રીતે હેડિંગ મારી અને દાખલા નંબર 8 ની શરૂઆત કરીએ પહેલા. બરાબર, શ્રી કલ્પના કંપનીના ચોપડે તુલનાત્મક નફા નુકસાન પત્ર. સૌથી પહેલા મને જે વિગત આપેલી છે એ તમામ વિગતને હું લખું છું. બરાબર, વિગત નોંધ નંબર એકત્રીસ ત્રણ સોળ એકત્રીસ ત્રણ સત્તર આ પહેલી કોલમ, આ બીજી કોલમ, આ ત્રીજી કોલમ, આ ચોથી કોલમ, આ પાંચમી કોલમ કેવી રીતે મળેલી હોય તો કે ચોથી કોલમમાંથી ત્રીજી કોલમ બાદ કરી હોય ત્યારે, અને છઠ્ઠી કોલમ કેવી રીતે મળેલી હોય તો કે પાંચમી કોલમ ગુણ્યા સો છેદમાં ત્રીજી કોલમ કરવા. બરાબર, પહેલેથી મને જે વસ્તુ બધી આપેલી છે એને હું સૌ પ્રથમ લખું છું. બરાબર, દાખલામાં એટલે કે વેચાણની ઉપજ ત્યાર પછી છે ખર્ચાઓ, એમાં પહેલું ખરીદી, સ્ટોકના ફેરફાર, અને ત્રીજું આપેલું છે ઘસારો. કુલ ખર્ચાનું હેડિંગ આવક વેરા પહેલાનો નફો, ત્રીસ ટકા આવક વેરો, હેડિંગ છે આવકવેરા પછીનો નફો. ત્યાર પછી આપણી ચોથી કોલમમાં આપણને જે કિંમત આપેલી છે બરાબર એ બધી લખું છું. 15 લાખ, 5 લાખ અને છઠ્ઠી કોલમ છે 50 ટકા. ખરીદી 7 લાખ 20 હજાર, એક લાખ 50 હજાર અને ઘસારો આપેલો છે 1 લાખ. ત્યાર પછી 1 લાખ 20 હજાર, 1.5 લાખ અને 50 હજાર, 20 અને 16, 9 લાખ 70 હજાર, 1 લાખ 70 હજાર અને 21.25, 5 લાખ 30 હજાર, 1 લાખ 59 હજાર,
3,71,30,000 99,000 231,000 અને ત્રણે ની ટકાવારી તો સરખી જોઈ બરાબર હવે આપણે જે વિગત આપેલી હતી એ તમામ વિગતને આપણે શું કરી લીધી લખી લીધી બરાબર હવે આપણે આપણને પ્રશ્ન ચિહ્ન અહીંયા આપેલું છે કે આપણી ત્રીજી કોલમ આપણે જોતી છે તો સૌથી પહેલા આપણને આપણો સૂત્ર યાદ હોવું જોઈએ કે આપણે પાંચમી કોલમ જોતી છે તો કેવી રીતે મળે છે આપણી પાંચમી કોલમ આપણને તો કે ચોથી કોલમમાંથી હું ત્રીજી કોલમને બાદ કરું ને એટલે મળે તો ચોથી કોલમ માઇનસ ત્રીજી કોલમ બરાબર હવે આપણી પાસે કઈ કઈ કોલમ છે એ આપણે ચેક કરી જોવાનું તો મારી પાસે ચોથી કોલમ છે તો કે હા ત્યાર પછી મારી પાસે પાંચમી કોલમ છે તો કે હા કઈ કોલમ આપણી પાસે નથી તો કે ત્રીજી કોલમ આપણી પાસે નથી તો એનું આપણે સૂત્ર બનાવવું પડે કે નહીં તો હું ત્રીજી કોલમ અહીંયા લઈ લઉં છું અને પાંચમી કોલમ અહીંયા લઈ લઉં છું બરાબર તો લઈએ ત્રીજી કોલમ બરાબર ચોથી કોલમ તો એમનું જ રહેશે ત્રીજી કોલમ ને મેં અહીંયા લીધું તો આ પાંચમી કોલમ ને હું અહીંયા લઈ લઉં છું બરાબર ખબર પડે કે નહીં બરાબર મારી પાસે ચોથી કોલમ હતી હા તો ચોથી કોલમ મારી પાસે તૈયાર છે હા પાંચમી કોલમ હતી તો કે હા પાંચમી કોલમ પણ તૈયાર છે હા પણ મારી પાસે ત્રીજી કોલમ નથી આ સૂત્ર છે આપણું કે ભાઈ મારે પાંચમી કોલમ જોતી હોય તો ચોથી કોલમમાંથી મારે ત્રીજી કોલમને શું કરવી પડે બાદ કેમ કે એવું સૂત્ર તો હું અહીંયા પહેલેથી શીખતી આવું છું બરાબર તો સૌથી પહેલા આપણે આપણી ત્રીજી કોલમ નથી આપણી પાસે એટલે ત્રીજી કોલમનું સૂત્ર બનાવીએ અને આ સાઈડ લીધું અને પાંચમી કોલમને કઈ સાઈડ જવા દીધું આ સાઈડ તો આપણું સૂત્ર બની ગયું કે જો મારે મારી ત્રીજી કોલમ જોતી હોય ને તો આપણે ચોથી કોલમમાંથી પાંચમી કોલમને શું કરી દેવી પડે બાદ બરાબર તો બનાવીએ તો સૌથી પહેલા આ જરૂરી ગણતરીમાં આપણે બતાવવું પડશે બરાબર તો બતાવીએ જરૂરી ગણતરી આ સૂત્રને ધ્યાનમાં રાખવું પડશે કે ત્રીજી કોલમ છે કેવી રીતે મળશે ચોથી કોલમમાંથી હું પાંચમી કોલમને શું કરી દઈશ બાદ એટલે આ ચોથી કોલમ એમાંથી પાંચમી કોલમ તો સૌથી પહેલા વેચાણ જો અહીંયા સૂત્ર એકવાર લખી દો ઉપર ત્રીજી કોલમ મારે જોતી છે તો એ ચોથી કોલમમાંથી પાંચમી કોલમને શું કરવી પડશે બાદ ચોથી કોલમ કેટલી છે એમાં પહેલું વેચાણ 15,00,000 માઇનસ 5,00,000 તો કેટલા મળશે 10,00,000 હું અહીંયા લખું છું 10,00,000 બરાબર ત્યાર પછી ખરીદી છે તો ખરીદી આપણે કેવી રીતે મળશે એવી જ રીતે ચોથી કોલમ 7,20,000 માઇનસ 1,20,000 એટલે મળશે 6,00,000 1,50,000 માંથી માઇનસ કઈ છે જ કરવાનું નહીં એટલે 1,50,000 એમના એમ લખી એ બતાવવું પડે સ્ટોકના ફેરફાર 1,50,000 માઇનસ 0 1,50,000 બરાબર ઘસારો ચોથી કોલમમાંથી પાંચમી કોલમ બાદ કરવાની છે આ વસ્તુને ભૂલવાની નથી એ આપણું સૂત્ર છે તો 1,00,000 માઇનસ 50,000 કેટલી રકમ મળશે 50,000 બરાબર 9,70,000 માઇનસ 1,70,000 તો લખીએ 9,70,000 માંથી 1,70,000 બાદ કરીએ એટલે 8,00,000 આવક વેરા પહેલાનો નફો ચોથી કોલમ માંથી ત્રીજી કોલમ બાદ કરીએ આવક વેરા પહેલાનો ચોથી કોલમ માંથી ત્રીજી કોલમ બાદ કરો તો 5,30,000 માંથી 3,30,000 જાય 2,00,000 હું અહીંયા લખું 2,00,000 બરાબર આવક વેરો
चौथी कॉलम माथी पांचवी कॉलम बाद करिए 159,000 माइनस 99,000 करिए माइनस छेले आवक वेरा पछी नो नफो चौथी कॉलम माथी पांचमी कॉलम माइनस दाखलो अहीं पूरो थैंक यू।